नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर अपने धोरण 9 विषय छे गुजराती, जेनो पाठ 15, जेनु नाम छे गोद माताની क्या। आ पाठना स्वाध्यायना प्रश्नो अने तेना जवाबो विषे जोवाना छे। विद्यार्थी मित्रों, जो तमे मारी चैनल मां नवा होय तो मारी चैनल ने जरूरथी सब्सक्राइब करो, वीडियो सारो लगे तो लाइक करो, शेयर करो और बेल नोटिफिकेशन ऑन करो, जेथी मारा आगळना नवा वीडियो पण आपने मळता रहे। तेमज विद्यार्थी मित्रों, आ पाठनी पीडीएफ जोवा माटे प्ले स्टोर में जाइ अमारी एप्लिकेशन विश्वगुरु एसटीडी अखतिबार गुजराती डाउनलोड करी तमारा मोबाइल में इंस्टॉल करो। जे तमे शुरू करशो तो तमने आ प्रकारे जोवा मळशे, जेमां बधा धोरणोनी अंदर धोरण बतावशे, धोरण पसंद करशो विषय बतावशे, विषय पसंद करशो एटले पाठ बतावशे, जेमां वीडियो पर क्लिक करशो तो वीडियो जोवा मळशे अने पीडीएफ पर क्लिक करशो तो तमने पीडीएफ जोवा मळशे। तो आशा राखुं छुं अमारी एप्लिकेशन आपने गमशे, जरूरथी डाउनलोड करजो। तो चलो मित्रों, हवे शुरू करिए पाठ 15 गोद माताની क्या। प्रश्न 1, साचा विकल्प सामे खराની निशानी करो, जेमां पहेलुं માતાના ટહુકા પાસે કોની વિસાત નથી, તો ઉપર જવાબ આવશે ડી, ઉપરના ત્રણેયની। બીજો પ્રશ્ન, હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ, તો જવાબ આવશે ડી, બધા જ મદદ કરવા તૈયાર હોય। ત્રીજું, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે, તો જવાબ આવશે બી, ઉનાળાના તડકા સાથે। ચોથું, કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે, તો જવાબ આવશે બી, માતાની લાગણીથી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે, તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે, તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે, પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે। બીજો પ્રશ્ન, માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે, તો માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં પણ ભલેને સ્વજનો કવિ પર પ્રેમ વરસાવે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન છે, ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ વાતોમાં માની અધૂરોપ અનુભવાય છે, શા માટે, તો ગોદ માતાની ક્યાં ઉર્મિ કાવ્યમાં કવિને માતાની મમતા માટેનો જુરાપો સાલે છે, કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાય છે, ઘરમાં શયનખંડ અને સુવાળી સૈયામાં પણ માતાની સોડની અનુભૂતિ થતી નથી, જીવનમાં રસ્તા અને રાહી મળશે પણ માની હાજરી અનુભવવા નહીં મળે, ચંદ્ર સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ સાલે છે, પલ્લવ અને પુષ્પોમાં માનો પાલવ દેખાતો નથી, જીવનમાં મીઠા સુર તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો, મદદ કરવા હજાર હાથ તૈયાર છે પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિંતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે, વર્ષાની હેલી તો ઉમટે છે પણ માના હેતની હેલી ક્યાં, કવિ ભર ઉનાળે માની છાયાની અનુપસ્થિતિ અનુભવે છે, કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ સાલે છે, કારણ કે હવે એમની પાસે મા રહી નથી, આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે। પ્રશ્ન 2, કવિને માતા પાસેથી શું શું મળે છે, તો જીવનમાં લોકોને રહેવા ઘર મળે છે, મળતું હશે, પણ કવિને માતા પાસેથી હુફાળી ગોદની મળે છે, શયનખંડ અને સૈયા મળે પણ કવિને સૂતી વખતે માતાની સોડ મળે છે, માતાની હાજરીથી જ મોટી રાહત મળે છે, માતાની આંખોમાંથી વાત્સલ્ય મળે છે, બીજાને જીવનમાં સુરતાલ અને સંગીતનો આનંદ મળે છે, જ્યારે કવિને માનો મીઠો સ્વાદ મીઠો સાદ સાંભળવા મળે છે, જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજાર વ્યક્તિઓ તૈયાર હોય પણ કવિને માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે, અનરાધાર વરસાદ વરસે પણ એના પર માના હેતની હેલી વરસે છે, ભર ઉનાળે કવિને માતાની શીતળ છાયા અને ભર શિયાળે
માતાની હુફાળી માયા મળે છે। ત્યાર પછી પ્રશ્ન ચાર, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? તો જીવનમાં વિકટ પરિસ્થિતિમાં આપણે મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા જો હજાર વ્યક્તિઓ તૈયાર હોય તો પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે જે ઉફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિંતતા અનુભવે છે। એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ એમાં માના આલિંગનમાં મળતી ઉફની અનુભૂતિ થતી નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 15 ગોદ માતાની ક્યાં ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે। આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDX બાર ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDF જોવા મળશે। તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે પાઠ 16 ની અંદર, ત્યાં સુધી આવજો।